મિત્રો નમસ્કાર, મારી YouTube ચેનલમાં હું તમારું દિલથી સ્વાગત કરું છું। આખું ગામ હમણાં તો મારી જ વાતો કરે છે અને શું કામ ન કરે, મેં કર્યું જ છે એવું। બે બાળકો અને એ પણ મોટા, એને મૂકીને હું બીજે ગઈ હતી એટલે વાતો તો કરવાના જ છે। કારણ કે મારું આ પગલું આખા સમાજની દ્રષ્ટિએ ખોટું હતું, ફક્ત મારા પિતાજી અને હું બે જ આ બાબતમાં સાચા છીએ। હું શા માટે આમ કરું છું? શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તે જાણવા કે સમજાવવા કોઈ તૈયાર નથી, બસ બધાને તો હું જ શોખીન જ લાગી રહી છું, પણ હું તો હવે આ બધા સામે લડવા તૈયાર જ બની ગઈ છું। હું 32 વર્ષની યુવાન સ્ત્રી છું અને મારે એક 10 વર્ષનો અને બીજો 7 વર્ષનો એમ બે દીકરા છે। મારા પપ્પાએ મને ખૂબ લાડ પ્યારથી મોટી કરી હતી, મારી ખુશી માટે તેઓ હંમેશા મારા માટે સારું વિચારતા। યુવાનીમાં જ્યારે હું આવી ત્યારે જ હું સરખી રીતે રહેવા લાગી હતી, મારી પાસે કોઈ જાતની કમી ન હતી। જ્યારે હું મોટી થઈ ગઈ ત્યારે મને સાચા ખોટાની ખબર વહેલા જ પડી ગઈ હતી। અમારા ગામમાં આવી બાબતોના નિષ્ણાંત લોકોની તાણ ન હતી। મારા પપ્પાને લોકો કહેવા આવ્યા કે આ તારી છોકરી, તારું નાક કપાવશે કોઈક દિવસ, જલ્દી આને પરણાવી દે, પણ મારા પપ્પાને આવી બાબતમાં કંઈ વિચિત્ર નહોતું લાગ્યું। એક છોકરાને મળી શકે એવી જ આઝાદી મને પણ મળવી જોઈએ એવું તે માનતા હતા અને મેં એમની સમજણનો પૂરેપૂરો લાભ લીધો। પણ એવા લંપટ લોકોને હું બરાબર ઓળખતી અને તેમનાથી દૂર જ રહેતી। કુટુંબના દબાણથી મારા પપ્પાએ મને 10મા ધોરણથી જ ઉઠાડી દીધી હતી, જોકે મને ભણવું ખાસ ગમતું ન હતું। કારણ કે કોઈ પણ જાતના નિયમોમાં રહેવું મને પહેલેથી જ ગમતું ન હતું। આમ ન કરાય, તેમ ન કરાય વગેરે, શું ન કરાય એનો જવાબ કોઈ પાસેથી મને મળ્યો જ નથી, એટલે મને ગમે તેવું બધું જ કરાય એ એક જ નિયમ મેં મારા જીવનમાં રાખ્યો છે। ભણવાનું છૂટી ગયા પછી તો હું સાવ બગડી ગઈ હતી। એકવાર હું મારા મિત્ર સાથે ફિલ્મ જોવા ગઈ, એમાં તો ઘરમાં મોટી રામાયણ થઈ ગઈ। મારા પપ્પાને ચારેય બાજુથી ઘેરી લેવામાં આવ્યા અને છોકરીની જાતને આમ માથા પર ચઢાવનાર ડફોળ સાબિત કરવામાં આવ્યા। એક છોકરો એના દોસ્ત સાથે પિક્ચર જોવા જઈ શકે તો છોકરી કેમ નહીં, એ સવાલનો જવાબ કોઈ પુરુષ આપવા નહોતો માંગતો। મારા પપ્પાએ તે દિવસે મને કહ્યું કે છોકરાઓ જોડે હવે પછી ક્યારેય બહાર ના જાતી, કોઈ છોકરા જોડે દોસ્તી નહીં રાખવાની। કેમ? છોકરીઓ જેમ મારી ફ્રેન્ડ છે તેવી જ રીતે છોકરાઓ પણ મારા ફ્રેન્ડ છે, પપ્પા તમે તો મને સમજો। બસ હવે બહુ થયું, મારે નથી સમજવું, ઘરમાં કોઈને આ વાત પસંદ નથી, એટલે તો શું મારે ઘરમાં બધાને પસંદ હોય એવી જ રીતે રહેવાનું, મને પસંદ હોય એમ નહીં કરવાનું, ઘરમાં બધાને જે ભાવે એ મને ન ભાવે તોય મારે ખાવાનું, આ ખાવા પીવાની વાત નથી, હરવા ફરવાની વાત છે, તને હવે છોકરાઓ જોડે બહાર રખડવા ન જવાય એમ બધા કહે છે, તે તું કેમ સમજતી નથી, તમે શું કહો છો? હું પણ એ જ કહું છું, મારી સામે જોયા વગર જ પપ્પા જતા રહ્યા, પણ હું એમની લાડકી દીકરી છું, એમનો ચહેરો મારાથી સારી રીતે કોણ વાંચી શકે। તે દિવસે ઘરમાં જે કંઈ ધમાલ થઈ એને કારણે પપ્પાને કહેવામાં આવ્યું હતું, મારા પપ્પાને મારા લીધે સાંભળવું પડ્યું, એટલે હવે મેં ઘરના બધાને તે રીતે જીવવાનું નક્કી કર્યું, પણ ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હતું। દાદાને બસ એમ જ લાગી ગયું કે આ છોકરી આખા કુટુંબની આબરૂને રહેવા નહીં દે, એટલે ઘરના બધા સભ્યોએ ભેગા થઈને મારા પપ્પાની લાખ વિનંતીઓ ઠુકરાવી દીધી, હવે પછી આવું નહીં બને એની પપ્પાએ ખાતરી આપી, તોય કોઈ માન્યું નહીં અને મને 20મે વર્ષે જ શાસ્ત્રવેગી કરી દેવામાં આવી અને વળાવવામાં આવી। ત્યારે મારા પપ્પાને હું ખૂબ જ જોરથી વળગીને પોક મૂકીને રડવા લાગી, મારી આઝાદી છીનવી લેવામાં આવી હતી અને મને પકડીને એક કેદખાનામાં પૂરી દેવામાં આવી। હું મારા સાસરે અને મારા પપ્પા ઘણા દિવસો સુધી રડ્યા, પણ અમારું આક્રંદ સમજવા કે સાંભળવાવાળું કોઈ ન હતું। મારી મમ્મી પણ ઘરના બધામાં આવી જતી હતી, એટલે અમે બે બાપ દીકરી જ એકબીજાનો સહારો હતા। સુહાગરાત્રી કોને કહેવાય અને એમાં શું કરવાનું હોય એ વાતની મને શું ખબર હતી, હું તો મારા પપ્પાના પ્રેમના બિંદાસ ઉછરેલી હતી અને પપ્પાથી વિકુટા પડવાનો આઘાત મારા હૈયામાંથી વહેતો હતો। આ બધું જવાની બી કે ઘરના બધાએ મને જલ્દી વળાવવાની ઉતાવળ હતી, એટલે જે મળ્યો તે શોધીને મને પરણાવી દેવામાં આવી, એટલે મારો પતિ પણ મારી વ્યથાને સમજે જ ક્યાંથી, એને તો જલ્દી મારું શરીર જ જોતું હતું। મારા પપ્પાને યાદ કરીને હું રડતી હતી અને મારા પતિએ મારા તમામ વસ્ત્રો ખેંચી લીધા। પતિના પ્રેમનો આવો પ્રથમ પરિચય મને પ્રાપ્ત થયો, બળજબરી શબ્દ મેં સાંભળ્યો હતો પણ એનો અનુભવ મારા પતિએ પ્રથમ રાત્રિએ મને કરાવ્યો
પછી દરરોજ રાત્રે એ બહારથી 11 વાગે એના દોસ્તો પાસેથી શીખી લાવેલી નવી નવી રીતો મારી ઉપર અજમાવતો. મારા દોસ્ત સાથે માત્ર ફિલ્મ જોવા ગઈ એ ગુનાની આવડી મોટી સજા હશે એની મને ખબર હોત તો હું ક્યારેય આવું ન કરત. એમ જ સમય જવા લાગ્યો. મારા પતિએ મારા માટે કદી પ્રેમની લાગણી અનુભવી જ ન હતી. હું તો મારા પિતાના પ્રેમને જ ઓળખતી હતી. આખો દિવસ ઘરના કામો કરીને હું થાકી જતી. એ પાનમાવો ખાઈને રાત્રે આવીને મારા શરીરને ભોગતો. હું ઊંઘતી રહેતી. ક્યારેક પપ્પા મારા માટે મને ભાવતી વાનગીઓ લઈને મળવા આવતા. જતી વખતે હું એમને મૂકવા બસ સ્ટેન્ડ સુધી સાથે જતી. મારા પપ્પા મને કહેતા, બેટા તું ત્યાં સુખી તો છો ને? હા પપ્પા, હું બહુ જ સુખી છું. તમે જરાય ઉપાધિ ના કરતા. હું કહેતી પણ મારું મોઢું બધું જ બોલી જતું. મારા સુખનો વૃત્તાંશ મારા વહાલા પપ્પા સમજી જતા. અમે બાપ દીકરી એકબીજાથી છાની રીતે રડી લેતા. મારા માથા પર હાથ મૂકીને તેઓ બસમાં ચડી જતા. વહુને એના પપ્પા બહુ વાલા છે એટલે જ્યારે આવીને જાય છે ત્યારે કલાકો સુધી ઘરમાં રડે છે. બહાર સાસુ મારા સસરાને આ પ્રમાણે કહેતા, મારા પતિ મારા જેઠના હાથ નીચેની દુકાનમાં કામ કરતા હતા. ઘણીવાર મારા શરીર ઉપર મારા જેઠની લોલપ નજર ફરી વળતી ત્યારે મને ખૂબ જ ડર લાગતો. મારા પતિએ કરેલા મારા શરીરના ઉપભોગના પરિણામે મને બે બાળકો થયા હતા. પછી જાણે કે પ્રેમની નદી જ વહેવા લાગી. મારા જેઠને મારા બાળકો ખૂબ જ વહાલા હતા. એની પાછળનું કારણ તો હું જ જાણતી હતી, પણ હું કોને કહેવા જાઉં? નાના ભાઈના બાળકો તો મોટા પપ્પાને વાલા જ હોય ને, બધા એમ જ માનતા હોય છે. મેં જ્યારે એને તેડેલો હોય ત્યારે તે તરત જ જેઠજી મારી પાસે મારા બાળકને તેડી લેતા. એ વખતે તે મને એવી રીતે સ્પર્શ કરતા કે મારાથી રહેવાતું નહીં. હું આ ફરિયાદ કોને કહેવા જાઉં? અને એક દિવસ ન બનવાનું બન્યું. બહાર ગામથી બાઇક લઈને આવતા મારા પતિને પાછળથી આવતા ટ્રકે જોરદાર ટક્કર લાગી ગઈ. સ્થળ પર જ એ સ્વર્ગવાસ બની ગયા. પરાણે પરાણે હું રડી. મને ખૂબ જ આઘાત લાગ્યો જ હોય એમ બધા માનતા હોય ત્યારે આઘાત લાગ્યો છે એમ સાબિત કરવામાં હું ખૂબ જ રડતી હતી. ઘડીભર મૂર્છિત થઈ ગઈ હતી. એનું કારણ મારો પતિ ગુજરી ગયો છે તે જ છે એમ બધાને સમજાવી દેવામાં હું સફળ રહી હતી. ત્યાં હું પિયરમાં આવી મારા દુઃખને પોતાનું દુઃખ ગણવાના અનેક અભિનયો બધાએ મારી આગળ કર્યા. મારી મમ્મી તો રડી રડીને અડધી થઈ ગઈ હતી એમ બધા કહેવા લાગ્યા. નહોતા રડતા તો એક એ મારા પપ્પા, મારા સિવાય એને કોણ બીજું વાંચી શકવાનું હતું? પણ મને ફરી સાસરે મોકલવામાં આવી. રૂડા રૂપાળા બે છોકરાને જે કાલે મોટા થઈ જશે અને ઘરમાં ખાવા પીવાની ક્યાં કમી છે? મોટા પપ્પા બે દીકરાને કેટલા વાલા છે? જ્યારે જરાય ચિંતા નથી એમ બધા મને કહેવા લાગ્યા. એટલે હવે મારે મારા જેઠની મહેરબાની નીચે વિધવા બનીને એમની ઓશિયાળી બનીને મારા બંને કાળજાના કટકાઓને ઉછેરવાના હતા. નાનપણમાં જે લાડકોરથી હું મોટી થઈ હતી અને એ લાડકોરનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું અને જે માણસને માત્ર મારા શરીરમાં જ રસ હતો, જેણે કદી એક વ્યક્તિ તરીકે નહીં માત્ર ભોગવટાના સાધન તરીકે જ મારો ઉપયોગ કર્યો હતો, એની વિધવા બનીને મારે મારી બાકીની જિંદગી જીવવાની હતી. શું કરવું? જતી રહું અહીંથી? હજી તો હું યુવાન છું, મને પ્રેમ કરવાવાળો કોઈ પુરુષ મળી રહેશે, પણ તો મારા આ બે વહાલા સોયા બાળકોનું શું? મારા સુખ ખાતર એમને મા વગરના ના મૂકી શકું? ના ના, એમ તો હું નહીં જ કરું, પણ જેઠજીનું શું? મારા બાળકો સહિત મારી જવાબદારી એમની જ છે, છતાં શું ઉપકાર નહીં ગણાવે? અને ઉપકારનો બદલો તે માંગશે તો? હું મનોમંથનમાં દિવસો વિતાવતી હતી. એવામાં એક દિવસ એ બોલ્યા, તમે હવે બહુ શોક ન કરશો. પ્રભુજીની મરજી આગળ આપણે પામર મનુષ્ય લાચાર છીએ. હું બેઠો છું ને, તમને જરાય ઓછું નહીં આવવા દઉં. બેવ દીકરાને તમે કહેશો એવી જ રીતે ભણાવશું અને ધંધે ચડાવશું અને એ લોકોને પરણાવી દઈશું. હું બેઠો છું ને, તમારા બધા શોખ પૂરા કરજો અને સાવ વિધવાની જેમ ન જીવવું હોય તોય વાંધો નથી. હું બેઠો છું ને, તેમની આ કથનની ભારે પ્રશંસા થઈ. ભાઈ હોય તો આવો એમ બધા કહેવા લાગ્યા, પણ આ એનો ગર્ભિત ઈશારો હતો. એ મને એકને જ સમજાતો હતો, એવું કોને કહું? થોડા દિવસ પછી જ એમના લખણ ચાલુ થવા લાગ્યા. મારી પાસે એ પાણી માંગે, ગ્લાસ લેતી અને આપતી વખતે મારી આંગળીઓ જાણી જોઈને તે અજાણ્યા બનીને સ્પર્શ કરતા. હું કામ કરતી હોઉં ત્યાંથી પસાર થાય અને મને ઘસાઈને ચાલે, પોતાનો વાંક ન દેખાય, હું કોઈ જ પ્રકારની ફરિયાદ ન કરી શકું એવા પ્રયોજનમાં આ માણસ કેટલો હોશિયાર ન હતો. બસ એને રાહ હતી મારા તરફથી મળનારા ભાવની.
ઘરમાં એને ધારેલા મહાકાંડની કોઈને પણ ખબર ન પડે અને એને ભાવતું ભોજન મળ્યા કરશે એમ એ માનતા હશે। રક્ષક જ જ્યાં ભક્ષક બનવા જઈ રહ્યો હતો ત્યાં મારા જેવા નિસહાય અબડાનું સાંભળે પણ કોણ। અને આ બધા તો સરવાળે મને જ ખુલતા સાબિત કરે છે, કારણ કે એ પહેલેથી જ મારા દુશ્મન જો હતા। આ દલદલમાં હું વધારે અંદર હવે ઘૂસી જાઉં એ પહેલાં મારે જ નિર્ણય લેવો જ પડે તેમ હતો। એક જ તારણહાર હતા અને એ હતા મારા પપ્પા। હું પિયર જતી રહી, મારા પપ્પાને વળગીને હું ખૂબ રડી। મને છાની રાખવા જતાં મારા પપ્પા પણ હૈયાફાટ રડી પડ્યા। અમારું એ રુદન મિલાન બધા માટે ઘણું બન્યું। દાદાએ કંઈક પ્રેમથી અને પછી ખીજાઈને અમને શાંત થવા હુકમ કર્યો। મારા પપ્પાને કહેવામાં આવ્યું કે તું જ હિંમત નહીં રાખે તો દીકરીને ક્યાંથી હિંમત આપીશ। બસ આ જ વાક્યની મારા પપ્પાને જરૂર હતી। કદાચ મારા જેઠજીએ જોયેલા સ્વપ્નની રૂપરેખા સાંભળીને મારા પપ્પાએ નિર્ણય લઈ લીધો, પોતે હિંમત રાખી અને મને પણ હિંમત આપી। બધાનો સામનો કરવા માટે મારી દીકરી હવે સાસરે નહીં જાય, હું એના ફરી લગ્ન કરાવીશ। જાણે કે ભૂકંપ આવ્યો, બધા હચમચી ગયા। મારા પપ્પાને ખૂબ ખૂબ સંભળાવવામાં આવ્યું। સાસરિયામાં મારા નિર્ણયની મને શોખીનનું લેબલ લાગી ગયું હતું। આવડા મોટા બાળકો મૂકીને અને બીજે જવાનો વિચાર જ કેમ આવ્યો, એ કેવી કહેવાય, આ દુનિયામાં જીવવા જેવું નથી રહ્યું। મેં મારા બાળકો સાથે અલગ રહેવાનો વિકલ્પ પણ અપનાવી જોયો, પણ મારા જેઠે અને એમાં એમનું વિકલ્પ જ ન દેખાયો એટલે ઘસીને ના પાડી। આખરે મેં છાતી પર પથ્થર રાખીને ફારગતિ મેળવીને મારા બંને દીકરાને નમાયા કરવા અને મને મજબૂર કરવામાં આવી। મારા દીકરાઓના મનમાં મારા વિશે અપાર ઝેર ભરવામાં આવ્યું। દીકરાઓની નફરતનો નજારો પણ મને સાસરિયાવાળાએ આપ્યો, પણ જેઠજીની રખાત બનીને જીવવું અને મને મંજૂર એ ન હતું। કારણ કે જ્યારે હું યુવાન બનેલા મારા દીકરાઓ મારા અને જેઠજીના સંબંધો વિશે જાણે એ વખતે એમની નજરનો સામનો કરવા કરતાં અત્યારથી નફરત મને ઓછી પીડાદાયક લાગી। મારા પુત્રો મોટા થશે ત્યારે મેં બીજું ઘર શું કામ કર્યું હતું એ સમજાવીશ, ત્યારે અત્યારની આ નફરત ચોક્કસ ધોવાઈ જશે। 3 મહિના પછી મેં એક પ્રેમાળ અને વિદુર કે જે સ્ત્રીને પણ માણસ સમજે છે એની સાથે મારું જીવન જોયું। બધાના જોરદાર વિરોધના વાવાઝોડા વચ્ચે મારા પપ્પાએ બધાને એક એવો સવાલ કર્યો કે જેનો જવાબ કોઈની પાસે ન હતો। મને એ કહું કે કદાચ મારી દીકરી મરી ગઈ હોત તો શું જમાઈ આ બે બાળકો માટે આખી જિંદગી વિધુર રહી શકત, અને કદાચ રહેતા અને બીજી પત્ની લાવે તો એમાં કંઈ જ ખોટું નથી બરાબર, તો પછી મારી દીકરી બીજું ઘર કરે તો એમાં કોઈના બાપનું શું જાય છે। જે પગલું પુરુષ માટે જરાય ખોટું નથી એ જ પગલું એક સ્ત્રી ભરે તો કયું આસમાન તૂટી પડવાનું છે। મારી દીકરીને એની મરજી મુજબ જીવવાનો અધિકાર છે, તમારાથી થાય તેમ કરી લો, એ હતા મારા બહાદુર પપ્પા। મિત્રો, ઘણી જગ્યાએ આપણી આજુબાજુ સ્ત્રીની સ્થિતિ આવી જ છે। હા, દરેક માટે આટલા હિંમતવાળા પપ્પા કે કોઈ સપોર્ટ કરવાવાળું હોવું જોઈએ તો દીકરી નરકમાં જતા બચી જશે। મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।